અમદાવાદમાં રેમડેસિવિર માટે લાઇન લાગી છે। ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર માટે લાઇન લાગી હતી। સવારથી લોકો ઇન્જેક્શન માટે લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા। 900 રૂપિયામાં ઇન્જેક્શન મળતું હોવાથી લોકો સવારથી જ ઇન્જેક્શન માટે લાઇનો લગાવી ચૂક્યા છે। 200 કરતાં વધુ લોકોની લાંબી લાઇન ઝાયડસમાં લાગી હતી। અમદાવાદમાં કોરોના બન્યું છે હોટસ્પોટ, ત્યારે મોટી લાઇન પરથી સમજી શકાય છે કે કેટલા લોકો હશે ક્રિટિકલ પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં તેઓ હાલમાં સારવાર હેઠળ હશે, કે જ્યારે તેમના સ્વજનો આ 200 લોકો ફક્ત સસ્તા ઇન્જેક્શન મળી રહ્યા છે તે માટે લાઇનમાં છે। પરંતુ અમદાવાદના અનેક વિસ્તારની અંદર, અનેક મેડિકલ સ્ટોરની અંદર હજી પણ અમદાવાદમાં કેટલાક પરિવાર લોકો વધુ રૂપિયા આપીને પણ રેમડેસિવિર ઇન્જેક્શન લેવા તૈયાર છે અથવા તો મજબૂર છે। રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ફાર્માસિસ્ટ કાઉન્સિલના પ્રમુખનો દાવો છે। ડોક્ટર મોન્ટુ કુમાર પટેલે દાવો કર્યો છે કે રાજ્યમાં ઇન્જેક્શનના સપ્લાય કરતા માંગ વધુ છે। રાજ્યમાં આશરે 8-10 હજાર ઇન્જેક્શનની માંગ છે, જેની સામે માત્ર 3-4 હજારનો જ પુરવઠો છે। એક દર્દીને 6 ડોઝ આપવા પડે છે। ખાનગી હોસ્પિટલમાં પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે। દર્દીના પરિવારજનોની દુકાનો પર પૂછપરછ વધી ગઈ છે અને અમદાવાદમાં 6-7 ડીલર પાસે વેચાણની મંજૂરી છે। શહેરમાં એક પણ ડીલર પાસે નથી પૂરતો જથ્થો। રાજ્ય ફાર્માસિસ્ટ કાઉન્સિલિંગની માંગ, વિસ્તાર પ્રમાણે દવાની દુકાનોને જથ્થો અપાય, જથ્થાના વિતરણ અંગે સરકાર વ્યવસ્થા કરે। 5 કંપનીઓ છે કે જે રેમડેસિવિર ઇન્જેક્શન સપ્લાય કરે છે, તો એ લોકો પ્રાઇવેટમાં એટલે આખા ગુજરાત લેવલે લગભગ 2-3 હજાર ઇન્જેક્શન ડિસ્ટ્રીબ્યુટરને સપ્લાય કરતા હોય છે। પરંતુ સામે ડિસ્ટ્રીબ્યુટર પાસે 8-10 હજાર લોકોની ડિમાન્ડ રોજ આવતી હોય, 8-10 હજાર ઇન્જેક્શનોની, એ ફૂલફિલ થતી નથી। એના કારણે જે લાંબી લાઇનો ઝાયડસ હોસ્પિટલની ફાર્મસીમાં લાગી રહી છે એક એનું કારણ છે। અને પેશન્ટના પણ રિલેટિવ એવા છે કે ભાઈ દરેક જગ્યાએ એકની એક પ્રિસ્ક્રિપ્શનની ઇન્કવાયરી કરે છે, જેથી કરીને હોલસેલર હોય કે રિટેલર હોય એ પણ કન્ફ્યુઝમાં બી આ પેશન્ટ એકચ્યુઅલી છે કે, તો એનું પણ એક ઓથેન્ટિકેશન થવું જરૂરી છે। કોરોના કાળમાં ઘણા સામાજિક અગ્રણીઓ સમાજ સેવા કરી રહ્યા છે। મોરબીમાં પણ વધતા જતા કેસની સામે માનવતા મહેકી છે। સામાજિક અગ્રણી અને જિલ્લા પંચાયતના સદસ્ય કોરોના દર્દીની વહારે આવ્યા છે। અજય લોરિયાએ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મદદની શરૂઆત કરી છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત પડે તો ઝાયડસમાંથી 899ની કિંમતે ઇન્જેક્શન લઈને આપશે। સાથે જ ઇન્જેક્શનને લઈ આપવાનો એક પણ ખર્ચ લેવામાં આવશે નહીં। હાલમાં ઝાયડસે 899માં રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી છે, તો મોરબીમાં કોઈ પણ વિસ્તારમાં સેનિટાઈઝર કે માસ્કની જરૂરિયાત હોય તો પણ પૂરી પાડવા તૈયારી બતાવી છે। અજય લોરિયા ગત વર્ષ લોકડાઉનમાં પણ 17 લોકોની સેવા કરી રસોડું ચલાવી રહ્યા હતા। નાના પરિવારમાંથી કોરોના કેસ પોઝિટિવ આવે ત્યારે જે 5-5, 6-6 જણા ઇન્જેક્શન લઈને નાના પરિવારને ન પોસાય એ માટે મને આજે વિચાર આવ્યો છે કે રાજકોટ અમદાવાદ ને ત્યાં જે પોઝિટિવ રિપોર્ટ ડોક્ટરના લેટર પેડ ઉપર લખાણ એમનું અને પોતાનું આધાર કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ મને પહોંચાડીને આપજો। જે 899 રૂપિયાનું કેડિલા કંપનીના જે ઇન્જેક્શન આવે છે અને એમનું રિઝલ્ટ બહુ સારું છે, તો આ ઇન્જેક્શન હું લઈ આવીશ અથવા મારા મિત્રો લઈ આવીને તમને આપશે, જેથી કરીને આપણે મોટા ખર્ચામાં ન ઉતરી જઈએ। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18।